नमस्कार समाचारों नी साथे हूं छूं हीना चौहान। नजर करिए गुजरात नी टॉप 50 खबरों पर। गुजरात में लॉकडाउन नी अफवानी दूर करतो निवेदन मुख्यप्रधाने आप्यो छे। राज्य में कोरोना ना केस वधता लोगों में ए बात नी भीति हती के अन्य राज्यों नी जेम गुजरात में पण फरी एक वक्त लॉकडाउन लागू पड़ी शके छे। जो कि मुख्यप्रधान विजय रूपाणी स्पष्ट शब्दों में कही दीधुं छे के गुजरात में लॉकडाउन थवानुं नथी। मोटा शहरों में मात्र रात्रि कर्फ्यू अमल में रहेशे अने दिवसे कोई ज कर्फ्यू लगाववामां नहीं आवे। आ उपरांत भीड़भाड़वाळी जग्यानी जेम के मॉल अने सिनेमाघरोने शनिवार अने रविवारना रोज बंद राखवामां आवशे। कोरोनानुं संक्रमण राज्यमां वधु न फैलाय ते माटे भाजपे पण तमाम कार्यक्रम रद्द कर्या होवानी स्पष्टता मुख्यप्रधाने करी छे। आ उपरांत अत्यारे जे केस नोंधाई रह्या छे तेने जोता होस्पिटलोमां 5 गणा बेडनी व्यवस्था होस्पिटलमां ऊभी करवामां आवी छे। मुख्यप्रधानों कहेवुं छे कि जनताए गभरावानी जरूर नथी, कोविड-19 नियमोनुं पालन करवामां ज सौनी सलामती छे। ગુજરાતમાં કોરોના સતત વકરી રહ્યો છે। ગઈકાલે રાજ્યમાં કોરોનાના 1415 નવા કેસ સામે આવ્યા તો કોરોનાના કારણે વધુ 4 લોકોનો જીવ ગયો, જ્યારે સારવાર બાદ 948 દર્દીઓને રજા આપવામાં આવી। સુરતની વાત કરીએ તો સુરતમાં કોરોનાનો કેર યથાવત છે। 24 કલાકમાં 450 કેસ નવા નોંધાયા છે તો કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું છે। સારવાર બાદ 293 દર્દીઓને રજા આપવામાં આવી। રાત્રિ કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ અમદાવાદમાં પણ કોરોનાની સ્થિતિ બેકાબુ બની છે। 24 કલાકમાં 344 નવા કેસ નોંધાયા તો કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું। સારવાર બાદ 260 દર્દીઓને રજા આપવામાં આવી। વડોદરામાં પણ કોરોનાની સ્થિતિ ચિંતાજનક બનેલી છે। છેલ્લા 24 કલાકમાં 146 નવા કેસ નોંધાયા તો કોરોનાથી વધુ 83 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ। વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં પણ કોરોનાના કેસ વધ્યા। 24 કલાકમાં 132 નવા કેસ નોંધાયા તો કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું, જ્યારે સારવાર બાદ 79 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ। ડાંગ જિલ્લામાં કોરોનાના કેસ રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીમાં ઓછા છે, પરંતુ ડાંગને અડીને આવેલા મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, જેથી ડાંગ પોલીસ સતર્ક બની ગઈ છે। કોરોના કાળના એક વર્ષ દરમિયાન ડાંગ જિલ્લામાં માત્ર 170 કેસ નોંધાયા હતા। સમગ્ર જિલ્લામાં હજુ 4 એક્ટિવ કેસ છે, ત્યારે જિલ્લાને સુરક્ષિત રાખવા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સતર્ક બન્યું છે। મહારાષ્ટ્રમાં વધતા કેસને જોતા પોલીસે સરહદની ચેકપોસ્ટ સક્રિય કરી છે। મહારાષ્ટ્રથી પ્રવેશતા લોકોના મેડિકલ ટેસ્ટ અને કોવિડની ગાઈડલાઈન મુજબ માસ્કને લઈને પણ દંડનીય કાર્યવાહી શરૂ કરાઈ છે। વડોદરાની વાત કરીએ તો વડોદરા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો। શૈલેષ મહેતાને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। શૈલેષ મહેતાએ સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરવાનો અનુરોધ કર્યો। છેલ્લા એક સપ્તાહથી ધારાસભ્યો દ્વારા અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી। નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના 2 અધ્યાપકો કોરોનાગ્રસ્ત થયા છે। અધ્યાપકો પોઝિટિવ આવતા બીએડ કોલેજના વિદ્યાર્થીઓ સહિત સ્ટાફના ટેસ્ટ કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યા હોવા છતાં કોલેજો કે શાળાઓને હજુ સુધી કોઈ જ કોરોનાનો ટેસ્ટ કરવામાં નથી આવ્યો। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં સંક્રમણ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે, જો કે સંક્રમણ સામે તંત્રની સતર્કતા પણ સામે આવી છે। વડોદરાના પ્રભારી સચિવ ડોક્ટર વિનોદ રાવે ગઈકાલે સયાજી અને ગોત્રી કોવિડ હોસ્પિટલોની મુલાકાત લઈને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી, ત્યારે બંને હોસ્પિટલ સંક્રમણને નાથવા સજ્જ હોવાનો અધિકારીઓએ દાવો કર્યો છે। સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનું માનવું છે કે બંને મોટી હોસ્પિટલોમાં બેડની પૂરતી સંખ્યા છે અને કોરોના કેસમાં ઉછાળો આવે તો પણ હાલાકી નહીં સર્જાય। જો કે તેઓએ નાગરિકોને અપીલ કરી છે કે મેળાવડા ટોળા ભીડ ભેગી ન કરો અને માસ્ક પહેરો। નવસારીની શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે। નવસારીની
कॉन्वेंट स्कूल ना बे शिक्षक कोरोना पॉजिटिव मळी आव्या। शाळाना शिक्षकों तेमज विद्यार्थीओ मळीने 10 थी वधु शंकास्पद मळी आव्या छे। शाळाना गभरायेला शिक्षकोनी जिला शिक्षण अधिकारीए बैठक करीने समजाव्या। शाळा अने शिक्षकोने कोरोना गाइडलाइन नुं संपूर्ण पालन करवानी सूचना आपी, शाळाने संपूर्ण सेनिटाइज करवानी पण सूचना आपी, मोढे मास्क अने सेनिटाइजरनो उपयोग करवानी पण कडक सूचना आपी। छोटाउदेपुर चिचोड़ी बुनियादी आदिवासी आश्रम शाला 12 विद्यार्थी पॉजिटिव मड़ी आया। स्टाफ सहित विद्यार्थियों ने 180 जेटला रेपिड टेस्ट लेवा। 7 विद्यार्थी और 5 विद्यार्थी ने कोरोना पॉजिटिव मड़ी आया। संक्रमण पगले विद्यार्थियों की परीक्षा मौकूफ राखवामां आवी। आश्रम शाला 7 दिवस माटे बंद राखवानो निर्णय करवामां आव्यो। सूरत में कोरोना कहर वच्चे वधु एक माठा समाचार सामे आव्या छे। कोरोना नवो स्ट्रेन खूब झड़पथी फैलाई रह्यो छे। नवा स्ट्रेन में लक्षणों पण बदलाया। नवा स्ट्रेन में माथुं दुखवुं, शर्दी, खांसी जेवा कोई लक्षण नथी देखाता। एकाद अठवाडिया में झाड़ा उल्टी थई गया होय छे। नवो स्ट्रेनो चेप घर में एक व्यक्ति ने थाय एटले आखू घर तेनी झपेट में आवी जाय छे। मनपा कमिश्नर बंछानिधि पानीए पण नवा स्ट्रेन सामे सावध रहेवानी लोकोने अपील करी। हवे होस्पिटलों में बेदरकारी बदल कड़क कार्यवाही थशे। मानवीय भूल थी दर्दीनो जीव जशे तो रजिस्ट्रेशन रद्द करवामां आवशे। साथे ज होस्पिटलोए ट्रीटमेंट, दवा अने सगवड़ोना चार्ज लिस्ट मुकवा पड़शे। सरकार टूंक समय में ज क्लिनिक एस्टेब्लिशमेंट कायदो लावशे। सूरत में मनपानी स्थायी समिति द्वारा 6,605 करोड़ बजेट मंजूर करायो छे। मनपा कमिश्नरे रजू करायेला बजेट में 71 करोड़ वधारो करायो। साथ ज मनपा हद में 15 चौरस मीटर घर नो मिलकत वेरो माफ करायो। तो तापी शुद्धिकरण हेठळ सूरत थी ओकाई सुधी नदी में पीपीई धोरणे ड्रेनेज नो काम पण करवामां आवशे। अने ज्यारे 23 करोड़ खर्चे प्राथमिक शाळाओं में नवीनीकरण पण करवामां आवशे। सूरत में आम आदमी पार्टी कार्यकर्ताओं द्वारा विरोध प्रदर्शन कर दिल्ली में एलजी सत्ता वधारवाना केंद्र सरकार बिल सामे विरोध दर्शाव्यो। मोटी संख्या में कार्यकरोए बेनर साथ विरोध प्रदर्शन कर्यो। छोटाउदेपुर में भाजपा 10 होद्देदारों डिसस्पेंड करवामां आव्या। तालुका पंचायत की चूंटणी में पक्ष विरोध प्रवृत्तिओनो आक्षेप। अगाउ मोरबी जिला होद्देदारों ने सस्पेंड करवामां आव्या हता। कोरोना संक्रमण वच्चे राज्य चूंटणी पंच द्वारा गांधीनगर महानगरपालिका चूंटणी की जाहरात करी देवाई छे। गांधीनगर महानगरपालिका चूंटणी 18 एप्रिल दिवसे योजाशे। आ चूंटणीनो परिणाम 20 एप्रिल दिवसे आवशे। 1 एप्रिले उम्मीदवारो फॉर्म भरी शकशे। फॉर्मनी चकासणी 3 एप्रिल रोज योजाशे। मतदान 18 एप्रिल रविवारे योजाशे। जरूर प्रमाणे पुनः मतदान 19 एप्रिल 2021 रोज योजाशे। मतगणतरी 20 एप्रिल रोज योजाशे। जयरे गांधीनगर महानगरपालिका चूंटणी ने लईने आचार संहिता आज थी अमल थशे। सवारे 7 थी 6 वाग्या सुधी मतदान थई शकशे। 284 मतदान मथकों पर गांधीनगर मनपा चूंटणी योजावानी छे। 27 संवेदनशील अने 34 मतदान मथको अति संवेदनशील मतदान मथको रहेशे। कोरोना संक्रमण ने रोकवा माटे तमाम पगलाओ लेवामां आवशे। बोटादमां नगरपालिकाना प्रमुख अने उपप्रमुखनी वरणी कराई। प्रमुख तरीके राजश्री वोरा अने उपप्रमुख तरीके किशोर चौहाणनी वरणी करवामां आवी। कारोबारी चेरमेन तरीके बळदेव प्रजापतिनी वरणी कराई। वरणी समये सोशियल डिस्टन्सना धजागरा उड्या हता। भाजपना आगेवानो अने कार्यकरो उत्साहमां भान भूल्या हता। सोमनाथ ट्रस्टे प्रवासीओनी खुशी बमणी करी छे। ट्रस्ट द्वारा सोमनाथ दीव टूरिस्ट पैकेज बस सेवानो प्रारंभ करवामां आव्यो। ₹500 सोमनाथ वाया दीव आ बस रोज पहोंचशे। आने दीव दर्शन अने भोजन बाद सोमनाथ परत फरशे। सोमनाथना ट्रस्टी JD परमारे लीली झंडी बतावी बस सेवानो प्रारंभ करावियो हतो। सोमनाथ ट्रस्ट आगामी समय में जिलाना अन्य पर्यटन स्थलों ने पण सेवामां आवरी लेशे। महत्वनुं छे के आ बस सवारे 8 कलाके उपड़शे अने 10 कलाके दीव पहोंचशे। दीवमां गंगेश्वर महादेव, नागवा बीच, चर्च तेमज प्राचीन किल्लाओ सहित वगैरे स्थलों प्रवासीओने बतावामां आवशे। आ उपरांत शुद्ध अने सात्विक भोजन पर प्रवासीओने आपवामां आवशे। आम नफाना हेतुने प्राधान्य न आपी प्रवासीओने वधुमां वधु जोवालायक स्थलोना दर्शन करावानो ट्रस्टनो मुख्य हेतु रहेलो छे।